જૂનાગઢ ખાતે આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 26/11 મુંબઈના બોમ્બ બ્લાસ્ટમાં શહીદ થયેલ જવાનો તેમજ નાગરિકોને શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં 10 વર્ષ અગાઉ થયેલ 26/11 આતંકી હુમલામાં 300થી વધુના મોત નીપજ્યા હતા. આ હુમલામાં શહીદ થયેલ વ્યક્તિઓને આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢના તળાવ રોડ પર આવેલ શહીદ સ્મારક ખાતે 2 મિનિટનું મૌન પાળી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. હું બંસીલ પાઘડાર, આજરોજ આધાર ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા 26/11/2008 જે મુંબઈમાં ઘટના બની એ ઘટનાના શહીદોમાં શહીદ થયા તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજે અહીંયા કાર્યક્રમ ગોઠવેલ છે. આજથી લગભગ 10 વર્ષ પહેલાં ભારતનો આર્થિક પાટનગર મુંબઈમાં કસાબ નામના પાકિસ્તાની આતંકવાદીએ તેમના 10 સાથીઓ સાથે મુંબઈની તાજ હોટલ, પછી રેલવે સ્ટેશન અને જનાના હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. તેમાં ઘણા નિર્દોષ લોકો અને બાળકો મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત તેમાં ઘણા ભારતના સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. એ જવાનોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવેલ છે અને કેન્ડલ માર્ચનો કાર્યક્રમ રાખેલ છે. આ યુદ્ધમાં લગભગ 300 જેટલા લોકો શહીદ થયા હતા અને 10 જેટલા સૈનિકો શહીદ થયા હતા. આ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલ છે.